છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળ્યા. તો અગાઉના આપણે પિરિયડમાં ઘણું બધું શીખી ગયા. ચાર મૂળાક્ષર શીખાતા, યાદ છે ને બાળકો તમને? ન, મ, ગ અને જ. તો અગાઉના પિરિયડમાં આપણે ચાર મૂળાક્ષર શીખાતા. હવે આપણે એક નવી વસ્તુ શીખવાની છે, કાનો. આ છે કાનો. તો ન ની અંદર આ કાનાને ઉમેરીએ. માં કાનો એટલે કે માત્ર. આ જે કાનો છે, લીટું આપણે કહીએ આપણી ભાષામાં, લીટું એટલે એને કહેવાય કાનો. શું કહેવાય? કાનો. તો નને કાનો શું થાય? ના. શું વંચાય એને? ના. તો નને અંદર કાનાને આપણે ઉમેરી દઈએ એટલે થઈ જાય નને કાનો ના. એવી રીતના મને કાનો શું થઈ જાય? મા. પછી ગને કાનો ગા. અને જને કાનો જા. તો સમજાણું બાળકો તમને? નને કાનો શું થાય? ના. મને કાનો મા. ગને કાનો ગા. અને જને કાનો જા. હવે આપણે કાના વાળા થોડા શબ્દો જોઈ લઈએ બાળકો, પછી આપણે આગળની નવી પ્રવૃત્તિ કરીશું. તો તમે પણ તમારી નોટ પેન્સિલ લઈને બેઠા છો ને, તમે પણ એમાં થોડા કાના વાળા શબ્દો લખતા જાજો અને સાથે સાથે એને વાંચતા પણ જાજો, એટલે કે તમને ખ્યાલ આવે કે કાનો લગાડવાથી શું બોલાય છે. આપણે ખાલી બોલીએ ન અને નને કાનો ના, તો આપણા મોઢાની અંદર હાવભાવ પણ જુદા જુદા થઈ જાય છે. ન અને ના, મ, મા, ગ, ગા, જ અને જા. તો એવી રીતના આપણે લખવું હોય ન મ, તો આપણે ન ની અંદર કાનો લગાડીએ તો શું થઈ જાય? નને કાનો શું કરીએ? નામ. આ થયો સાદો શબ્દ અને આને કાનો લાગ્યો એટલે આ થયો કાના વાળો શબ્દ. નમ, નામ. તો અહીંયા કાનો લાગ્યો એટલે એનો ઉચ્ચાર અર્થ પણ બદલી જશે અને એમાં બોલવાની ભાષા પણ બદલી જશે. નામ, ઓલું નમ, તો કાનો લગાડવાથી એનો અર્થ બદલી જશે. એવા આપણે ઘણા બધા કાના વાળા શબ્દ શીખીએ. ગામ, નને કાનો નામ. ગાન, જાન. તમે લખો છો ને બાળકો તમારી નોટ ની અંદર? માર. આ બધા શબ્દો કેવા છે? કાના વાળા શબ્દો. શું કામ? કે એની પાછળ કાનો લાગેલો છે. જયારે આપણે અગાઉ શીખી ગયા એ સાદા શબ્દો હતા, હવે છે કાના વાળા શબ્દો. આનું વાંચન આવડે તો પણ આનું વાંચન તમને આવડી જાય એટલે આગળનું જે આપણે જોડકા જોડવાના છે, વાંચો અને જોડકા જોડો તો તમને ઈ આવડી જશે. હવે તમને અહીંયા ખબર પડી ગઈ કે પેલો અક્ષર શું છે અને આપણે શું વંચાય, તો કે ગ ને કાનો ગા. તો આખા શબ્દને આપણે વાંચવો હોય, આ તો તમને ખબર છે સાદો શબ્દ, ત્યાંને મ કહેવાય, ગામ. તો બેને ભેગું વાંચે તો શું કહેવાય? ગામ. હવે છે નને કાનો ના, તો શું બોલાય? નામ. ગને કાનો ગા, તો ગાન. જને કાનો જા, તો આપણે એને શું વાંચીશું? જાન. મને કાનો માં, મા, ગ. એવી રીતે કાના વાળો શબ્દ વાંચી શકાશે. આપણે કેટલાક બીજા શબ્દ જોઈ લઈએ. અહીંયા જુઓ તમે કે ઉપર સાદા શબ્દ છે, એકવાર જોઈ લો તમે પણ મારી સાથે. ન, મ, ન, અડ, મ, ગ, મ, ન, જ, મ, જટ. હવે ત્રણ અક્ષર વાળા. આગળ જે હતા એ બે અક્ષર ના હતા, હવે ત્રણ અક્ષર નું. ન, મ, ન, નયન, મગજ, મદદ, જગન. પછી બે અક્ષર વાળા જન, ગજ. હવે ત્રણ અક્ષર વાળા છે મગન, ગગન. આ છે સાદા શબ્દો, બે અક્ષર વાળા અને ત્રણ અક્ષર વાળા. હવે આપણે કાનો જોઈ લઈએ કે નને કાનો કરીએ તો વંચાય ના, તેવી રીતે આપણે અહીંયા શીખી ગયા છીએ.
કે જો નાને કાનો લગાડવામાં આવે તો એને શું વંચાશે? ના. અને આપણું મોઢાનો હાવભાવ પણ બદલી જશે? ના. એવી જ રીતે મને કાનો કરીએ તો મા વંચાશે, પછી ગને કાનો કરીએ તો ગા વંચાશે, અને જને કાનો કરીએ તો ચા વંચાશે. તો જો કાનો કરવાથી શબ્દ વાંચવામાં શું ફેર પડે છે? હવે હું જેવી રીતે અહીંયા વાંચું છું એવી રીતે તમારે જાતે વાંચવાનું છે. તમે પણ મારી સાથે વાંચજો. નમ અને નામ, તો બે માં શું ફેર પડે છે? નામ સાદો શબ્દ છે અને નામ છે એ કાના વાળો શબ્દ છે. તો આપણે સાદો શબ્દ બોલીએ છીએ ત્યારે કેવું લાગે છે, અને કાનો જોડીને બોલીએ છીએ ત્યારે આપણે કેવી રીતના બોલીએ છીએ, એવી રીતના બાજુનો શબ્દ છે. મગ અને માગ, તો મગ બોલીએ છીએ ત્યારે આપણે મોઢું આપણું એમ નામ રહે છે, જયારે માગ તો આપણા મોઢું છે આપણું જે હોઠ છે એ પોળા થાય છે. એવી રીતના બધા શબ્દની અંદર થશે. જગ જા ગ, ગમ ગામ, ગઢ ગાઢ, ગજ ગાજ, જન જાન, જમ જામ. તો બાળકો તમે પણ આ બધા શબ્દો વાંચી લીધા ને? જરૂર. હવે તમે બધા વાંચી લીધા હશે, હવે આપણે આગળ જોઈ લઈએ. તમારું પાઠ્ય પુસ્તક કાઢો અને એની અંદર તમે આ પેજ કાઢો. આ પેજ તમારું કાઢેલું રાખો અને એમાં તમે પણ, હું અહીંયા કરાવું છું, તમે પણ તમારે અમારી સાથે કરતા જાઓ. ઓળખો અને ગોળ કરો. તો બાળકો તમને બધાને ખબર જ છે કે ધ કોને કહેવાય, મ કોને કહેવાય, જ કોને કહેવાય અને ન કોને કહેવાય. આ છે ગ, મ, ન અને જ. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, તો ગ ની લાઈન છે ત્યાં તમને આપેલું છે કે ગ ગોતી અને એના ફરતે ગોળ કરવાનું અને એની અંદર રંગ પૂરવાનો છે. તો અહીંયા જ ગ પ ગ ર વ અને મ ગ ર, તો એમાં જ્યાં જ્યાં ગ આપેલા છે અહીંયા શું કરેલું છે? ગોળ રાઉન્ડ કરેલું છે. સરસ. હવે એવી જ રીતના તમારે મ ન અને જ, બાળકો તમારે પણ જાતે આ મૂળાક્ષરને ગોતી આ શબ્દની અંદર જ્યાં પણ હોય ત્યાં ગોળ રાઉન્ડ કરવાનો છે અને એની અંદર પીળો રંગ પૂરવાનો છે. આવડશે ને બાળકોને બધાને? મ, તો મ ગોતો. મ ન મ, તો મ ક્યાં છે? સરસ, અહીંયા છે. તો મ ને ફરતે ગોળ કરવાનું અને એની અંદર પીળો રંગ પૂરવાનો. એવી રીતના અહીંયા મ ગ, તો મ ક્યાં છે? પેલો. હા, તો મ ને ફરતે ગોળ કરો. કરી લીધું બધાએ? સરસ. હવે એની અંદર રંગ પૂરવાનો. જ મણ, તો આની અંદર પણ મ આપેલો છે. પહેલો જ, બીજો મ અને ત્રીજો હણ. તો આમાં મ ક્યાં છે? બીજા નંબરનો. તો મ ઉપર તમે ગોળ રાઉન્ડ કરી દો. હવે બાળકો તમારે ના ગોતવાનો છે. હવે તો તમને જાતે આવડશે. આવડશે ને બધા બાળકોને? સરસ. ન મ ન, તો આની અંદર તમને કેટલા ન દેખાય છે? કોણ કહેશે? અરે બધા બાળકોને ખબર છે બે ન છે. તો બંને ન ઉપર તમારે ગોળ મીંડું કરી દેવાનું, ગોળ રાઉન્ડ કરી દેવાનું તો અને અંદર રંગ પણ પૂરી લેવાનું. એવી રીતના નગર અને ગગન, એમાં પણ તમે ન ગોતી અને ગોળ રાઉન્ડ કરી શકો. પછી છે જ, જનક ગરજ ને રજત, આમાં પણ જ આપેલા છે. તો જેવી રીતના તમે ઉપર કર્યું એવી જ રીતના ગોળ રાઉન્ડ કરી અને એની અંદર રંગ પૂરી દો. તો થઈ ગયું બધા બાળકોને? સરસ. હવે બાળકો આપણે નીચેનું કરીએ. ચલો આ પણ તમે મારી સાથે કરતા જજો. તમારા પાઠ્ય પુસ્તકમાં વાંચો અને જોડો. તો તમારે પણ મારી સાથે વાંચવાનું છે અને હાથમાં પેન્સિલ લઈ લો. તમારે પણ જોડવાનું છે. આ જે શબ્દો છે એવા જ આડા અવળા આબાજુ શબ્દ છે. હાથું જવાનું અને એની સામે શબ્દને ગોતતો જવાનો અને જોડતો જવાનો.
તો બાળકો તમે પણ તૈયાર છો ને? પેન્સિલ હાથમાં લઈ લીધી છે ને? સરસ. હવે તમારા પાઠ્ય પુસ્તકમાં પહેલો શબ્દ જુઓ, કયો શબ્દ છે? ગાન. વાંચ્યું? હા વાંચો. અને અહીંયા પેલો શબ્દ છે ગાન, પેલો શબ્દ છે ગાન. એવી જ રીતના તમે આ બાજુની લાઈનમાં જુઓ, અહીંયા ગાન છે તો આની લાઈનમાં, આ લાઈનમાં ગાન હોય અહીંયા એની સાથે જોડી દો. જોડું? સરસ. હવે બીજો શબ્દ વાંચો, નાનેકાનો નામ. શું વંચાય આને? નામ. તો આ લાઈન ની અંદર તમારે નામ શબ્દ ગોતવાનો છે. સરસ. હવે જોવાનું છે જાગ. તો આ લાઈન માં ગોતો જાગ. હવે છે માગ. તો આ લાઈન માં ક્યાં છે માગ શબ્દ? સરસ. હવે છે ગાજ. ક્યાં છે? છેલ્લો શબ્દ. હવે એક શબ્દ વહી દો, એ તો તમને ખબર જ છે, જાન. તો આ બાજુ પણ એક શબ્દ વધેલો છે, તો એના જેવો જ શબ્દ છે, તો જોડી શકાય ને? અહીંયા છે જાન અને અહીંયા પણ જાન છે, તો આ બંને શબ્દને જોડી દો. તો તમારે જોડતા થઈ ગયા બાળકો? સરસ. હવે આપણે આગળ જોઈએ. તમારું પાઠ્ય પુસ્તક નું પાછળનું પેજ કરો, તમારે આવી રીતના કેટલાક અડધા અડધા અક્ષર આપ્યા છે. શા માટે? કે આ અક્ષર ના જે ટપકા તમે જોડો એટલે તમને ગ નો વણા આવડી જાય. કે ગ કરવો છે તમારે તો કેવી રીતના કરવાનો? તો તમારે આ પાઠ્ય પુસ્તક ની અંદર પેન્સિલ થી આ ટપકાને પેલા તો જોડવાના છે. તો બાળકો તમે પેન્સિલ હાથમાં લઈ લીધી છે. સરસ. હવે તમે આ ટપકાને ધીમે ધીમે ટપકા ઉપર પેન્સિલ ફેરવી દો. આ બધા ટપકામાં પેન્સિલ ફેરવી દો. આવી રીતે ટપકા આપ્યા છે તો તમે આ ટપકા ઉપર પેન્સિલ ફેરવી દો એટલે તમારે ગ નો વણા થઈ જાય. પછી જે નીચેની વધારાની લીટી આપી છે એમાં તમારે સાથે પ્રયત્ન કરવાનો છે, એ ગ નો વણા કરવાનો. તો આ એવી રીતના ગ થઈ ગયો. પછી અહીંયા અડધો મ શીખવાનો છે. તો આ જે મ ના ટપકા છે એને તમારે ધીમે ધીમે પેન્સિલ થી જોડવાના છે. ટપકાને આડા અવળા ક્યાંય જોડવાના નથી. આ મ ના જે ટપકા છે એને પેન્સિલ ફેરવી દો બધા. પછીની જે લાઈન છે એમાં તમારે મ ને લખવાનો પ્રયત્ન કરવાનો છે. આવી રીતના ટપકા તમારી પાઠ્ય પુસ્તકમાં આપેલા છે તો તમારે પણ પેન્સિલ વડે આ ટપકાને ધીમે ધીમે જોડવાના છે અને મનો વળાંક શીખવાનો છે. પછી બીજી બે લાઈન આપી છે તો અહીંયા તમે ટપકા તો જોડી દીધા પણ અહીંયા નીચેની જે બે લાઈન છે એમાં તમારે જાતે મને મના ટપકા છે એવી રીતના મનો વળાંક તમારે જાતે લખવાનો છે. તો તમારી જે લાઈન છે અહીંયા તમારે જાતે અડધો મ લખતા શીખવાનો છે એવી રીતના છે. ન, તો ન ના ટપકાને જોડી દો. પછી ન કેવી રીતના થાય છે એવી રીતના તમારે અહીંયા ન ને બીજી બે લાઈનમાં લખવાનો છે. એમ કરી અહીંયા આ એક માત્ર આપી છે, અહીંયા કાનો આપ્યો છે, જ નો આપ્યો છે. તો આ જે જ નો અડધો વળાંક આપેલો છે એ તમારે કરવાનો છે. એટલે કે તમને જમરૂખનો કે જલેબી કો એનો વળાંક આવડી જાય અને જ તમને આખો બનાવતા શીખી જશો. પછી તમે કાનો આ બધું તમે શીખી ગયા છો અગર, જે તમને મેં નોટમાં અગાઉ શીખવાડી દીધું છે. આ બધું છે તમારે તમારી પાઠ્ય પુસ્તકમાં પેન્સિલ ફેરવીને કરી લેવાનું છે. હવે એના પછીનું પેજ. તો આમાં પણ અગાઉ આપણે અડધા શીખા, અહીંયા આપણે આખા શીખવાના છે. ગ છે તો અહીંયા આખો ગ આપેલો છે તો તમારે એ ગ ને શું કરવાનું છે? બધા બાળકોને ખબર છે ગ ને શું કરવાનું છે? આ પેજ માં શું કરવાનું છે બધાને ખબર પડી ગઈ. સરસ. કેવા હોશિયાર બાળકો છે. તો આ ગ છે અહીંયા ટપકા આપેલા છે તો ગ ને તમારે પેન્સિલ વડે ટપકાને જોડી દેવાના એવી રીતના છે. મ અહીંયા છે, ન અને અહીંયા છે જ, આ છે કાનો. તો આ ચારે ચાર મૂળાક્ષર અને કાના ને પેન્સિલ વડે જોડી દેવાના. સરસ.
હવે અહીંયા આપણે આવ્યું કાના વાળા શબ્દ, જે આપણે શીખાતા ને ગને પાછળ કાનો લગાડીએ તો શું થઈ જાય ગા, મને પાછળ કાનો લગાડીએ તો શું થઈ જાય મા, નને કાનો લગાડીએ તો ના, અને જને કાનો લગાડીએ તો ચા. એવી રીતના અહીંયા આપણે લખતા શીખી ગયા. હવે કાના વાળા મૂળા અક્ષર ને આ બધા ખાનામાં તમારે સારા અક્ષરે લખવાનું છે. કેવા અક્ષર લખવાનું છે બાળકો? સારા અક્ષરે. તો ચલો તમે આપે ધીમે ધીમે સારા અક્ષરે તમારા પાઠ્ય પુસ્તકમાં પૂરી લ્યો. પૂરી લીધું ને બાળકો? સરસ. હવે આપણે આના પછીનું કરીશું. હવે તમે એના પછીનું પેજ કરો, એમાં તમને કેટલાક ચિત્રો દેખાશે છે ને, અલગ અલગ આવી રીતના નળનું, પેનનું, ભમરડાનું, પતંગનું. તો હવે આની અંદર તમારે ખૂટતો અક્ષર લખવાનો છે. તો જે અક્ષર ખૂટે છે એ તમારે અહીંયા લખવાનો થશે. હવે છે નળનું ચિત્ર છે, નળ માંથી શું ટપકે? પાણી. તો હવે આને ખબર પડી ગઈ તમને કે નળ કહેવાય, પણ અહીંયા તો ખાલી અડ આપેલો છે. તો શું કરશું મિત્રો? આગળનો શબ્દ લખવો પડશે ને. સરસ. કયો શબ્દ લખીશું? ન. હ. આપણે બોલવાની શરૂઆત શેનેથી કરી? ચિત્રને જોઈ અને બોલીએ નળ. તો પેલો અક્ષર કયો છે? ન. તો અહીંયા આપણે લખીશું, તો આગળ શું લખીશું? ન. તો આ ખાલી જગ્યામાં શું આવશે? ન. તો કયો શબ્દ બનશે? નળ. સરસ. હવે છે પેનનું ચિત્ર, પેન એટલે કે બોલ પેનનું ચિત્ર, એને આપણે આપણી ભાષામાં પેન કહીએ, ટૂંકમાં આપણે પેન બોલીએ. તો પે તો લખેલો છે, પાછળ કયો મૂળાક્ષર આવશે? કોણ કહેશે? હા તમે બોલો શું? ન. અરે વાહ, બધા બાળકોને ખબર છે શું કહેવાય? ન. તો જે પેનનું ચિત્ર છે, બોલ પેન છે, ત્યાં લખ્યું છે પે, તો ખાલી જગ્યા શું આવે? ન. તો શું કહેવાય? ન. તો આખો શબ્દ શું બની ગયો? પેન, અહીંયા નળ. એવી રીતના આ ચિત્ર જોઈને ખબર પડી ગઈ બાળકો? અરે વાહ, બધાને ખબર છે, કેમ કે આ ચિત્ર જોયેલું, જાણીતું અને રમેલા છે. તો શું છે? ભમરડો. સરસ. હવે તમને ખબર પડી ગઈ ભમરડાનું ચિત્ર છે. તો હવે આપણે જે ખૂટતો અક્ષર છે અહીંયા શું લખીશું? આટલી તો ખબર છે કે ભમરડો છે. હવે છે ભ ખાલી જગ્યા મ, ભ ખાલી જગ્યા ર ડો. હવે બોલી ગયા આપણે ભમરડો, ભ મ ર ડો, એને આપણે છૂટું પાડીએ, ભ મ ર અને ડો. તો જે વચ્ચે શબ્દ લખેલો નથી ત્યાં આપણે કયો શબ્દ લખવાનો છે? મ શબ્દ. સરસ. હવે છે પતંગ. તો આ ચિત્ર જોઈને તમને ખબર પડી ગઈ બાળકો કે પતંગ, તો પતંગ. તો અહીંયા તો એક શબ્દ તો આપેલો નથી, બોલતા ખબર પડી જઈ. તો એ શબ્દ કયો લખશું? પતંગ. હવે છેલ્લો શબ્દ લખેલો નથી, તો છેલ્લો આપણે શું બોલીએ છીએ? પતંગ. કયો બોલીએ છીએ છેલ્લો અક્ષર? ગ. સરસ. તો અહીંયા આપણે કયો અક્ષર લખીશું? ગ. થઈ ગયું બાળકો આટલું તમારે? સરસ. હવે એની નીચે પણ બીજા બે ચિત્ર આપેલા છે, આપેલા છે ને, અને એના સિવાયના પણ આપણે બીજા ચિત્રો કરીશું. પણ બાળકો હવે આપણે આના પછીનું આપણે આગળના તાસમાં શીખીશું. હવે ફરી મળીશું આવતા તાસમાં. આવજો.